આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભારતીય સંસ્કૃતિની પરંપરા ભૂલાઈ, ગૌરી વ્રતમાં પણ હવે તૈયાર જવારાની ભારે બોલબાલા. ભરૂચમાં બાળાઓએ જવારાનું સ્થાપન કરી વ્રતનો પ્રારંભ કર્યો. ભરૂચ નગરપાલિકાના સુરતના લીગસી ફ્રેસ્ટના કોન્ટ્રાક્ટરને અંકલેશ્વર પ્રાંત અધિકારીએ 73AA જમીનના ભંગ બદલ 13,52,000 નો દંડ ફટકાર્યો. ભરૂચ નગરપાલિકાના વિપક્ષીઓએ ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય અને પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી. અંકલેશ્વર પંથકમાં પત્નીનું મિત્રની પત્ની સાથે આડા સંબંધની શંકાએ મારામારી, પત્ની સહિત 7 લોકો સામે ફરિયાદ દાખલ. 4 દીકરીઓ કેમ પેદા કરી કહી પત્નીને મારધૂર કરનાર પતિને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો. ગુજરાતી ફૂડ માટે બધાનો ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે, જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડી નું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપ ને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 વધુ સબ્જી, ભાખરી પિઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ, સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડ માં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને અમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી કુરિયર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH 48, ભરૂચ. ભારતીય સંસ્કૃતિની પરંપરા ભૂલાઈ હોય તેમ ગૌરી વ્રતમાં તૈયાર જવારાની ભારે બોલબાલા. જુઓ આ અહેવાલમાં. હાલના યુગમાં ભારતીય સંસ્કૃતિ ભૂલાઈ રહી હોય તેમ તૈયાર જવારાની બોલબાલાથી વધી ગઈ હોય તેના પરથી સાબિત થયું છે, જેના કારણે લોકો અને વ્રત કરતી બાળાઓ હવે ઘરે જવારાનું વાવેતર કર્યા વિના બજારમાંથી મળતા તૈયાર વાંસની ટોપલીમાં વાવેતર કરાયેલા જવારાનું સ્થાપન કરીને 5 દિવસ આ જવારાનું પૂજન અર્ચન કરી ગૌરી વ્રત બનાવી રહ્યા છે. પરંતુ આ પરંપરામાં ભારતીય સંસ્કૃતિની પરંપરા લુપ્ત થઈ રહી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ગૌરી વ્રતની અનોખી પરંપરા મુજબ પર્વ મનાવવામાં આવે છે. અગાઉ ગૌરી વ્રત કરતી બાળાઓ અષાઢ સુદ પાંચમે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ડાંગર, ઘઉં, જવ, તુવેર, ઝાડ, ચોખા અને તલ એમ 7 ધાન વાવી ગૌરી વ્રતનો પ્રારંભ કરતા હતા અને 5 દિવસ સુધી જવારાને જળ અર્પણ સાથે ફુલહાર કરી પૂજા અર્ચના કરી 5 દિવસ બાદ અંતિમ દિવસે વાવેતર કરેલા જવારાનું નર્મદા નદીમાં વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરવાની પરંપરા હતી. 5 દિવસ ગૌરી વ્રત મનાવવામાં બાળાઓ પણ હવે અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. 5 દિવસ સુધી બાગ, બગીચા, પિકનિક પોઈન્ટો પણ બાળાઓથી ઉભરાઈ ઉઠનાર છે. દીકરીએ વાલનો દરિયો કહેવાય અને દંપતીમાં પણ વધુ પ્રમાણમાં દીકરીઓનો જન્મ થાય તો ઘણી વખત એક દંપતી દીકરાની આશા રાખતું હોય છે. આટલી જ મોંઘવારીમાં 4 દીકરીઓ ઘરમાં હોય, જો તેની જગ્યાએ 4 દીકરા આવ્યા હોત તો આજે તકલીફ નહીં પડે તેમ કહી પતિ વારંવાર પત્નીને મારઝૂડ કરતા પીડિતાએ આખર 181 અભયમ ટીમનો સહારો લેવો પડ્યો હતો. ભરૂચ જિલ્લાના રાજપાડી વિસ્તારમાંથી એક પીડિતાનો મદદ માટે ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તેમના પતિ રોજ નશો કરી મારઝૂડ કરે છે અને કહે છે કે મારી 4 દીકરીઓ છે, એના માટે હું કમાવા નહીં જાઉં અને તું કમાવીને ખવડાવ, છોકરાઓ હોત તો કમાવીને ખવડાવત, છોકરીઓ થોડી ઘડપણમાં જોવાની છે. આવું કહી રોજ પીડિતાને મારઝૂડ કરતા જેથી મદદ માંગી અને પીડિતાની વારે 181ની ટીમ આવી
સ્થળ ઉપર પહોંચતા જ પીડિતા રડતી આંખે પોતાની વેદના વ્યક્ત કરી રહી હતી અને કહ્યું હતું કે આખરે સંતાનમાં કુલ 5 બાળકો છે, જેમાં 4 દીકરીઓ છે અને એક જ નાનો દીકરો છે. પીડિતાએ કહ્યું હતું કે મારો પતિ એક જ વાત પર મને મારઝૂડ કરે છે, તે આટલી બધી છોકરીઓને કેમ પેદા કરી, મેં છોકરીઓ માટે કમાવા નહીં જાઉં, જો 4 છોકરા હોત તો મારે હુકમથી આજે છોકરાઓની કમાણી પર જીવવું પડત. પાછળ ઘડપણ જોતા છોકરાઓ કમાવીને આપણને ખવડાવત, પરંતુ ઘડપણમાં જોતા બીમાર પડીએ તો હોસ્પિટલમાં લઈ જતા છોકરાઓ જ હોય છે, દીકરીઓ નહીં. દીકરીઓને ભણાવીને શું કરીએ, એમના માટે કેમ મેં કમાવા જાઉં, તેવું કહી વારંવાર પીડિતા પત્નીને ઢોર માર મારતો હોવાના આક્ષેપ કર્યા હતા. અને આખરે અભયમ ટીમે પણ પીડિતાના પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું, દીકરો અને દીકરીઓનો ફરક સમજાવ્યો હતો અને નવી કલમ પ્રમાણે કાયદો સમજાવ્યા બાદ આખર પીડિતાના પતિએ પીડિતા પાસે અને પોતાની 4 દીકરીઓ પાસે હાથ જોડી માફી માંગી અને લેખિતમાં બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. ભરૂચમાં અષાઢ સુદ 13ને શુક્રવારથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો હતો. ભરૂચ જિલ્લામાં કાર્યરત સેવાભાવી સંસ્થા જળ હિતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે ભરૂચ જિલ્લામાં કાર્યરત જન હિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ મહિલાઓના ઉત્થાન અને તેઓને પગભર કરવા માટે અને સમાજ ઉપયોગી કાર્યો કરવામાં હંમેશા અગ્રેસર છે અને આ ઉપક્રમે જૂના ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ નવાડેરા મિશ્રણ શાળાની વિદ્યાર્થિનીઓને ગૌરી વ્રતના પાવન પર્વ નિમિત્તે નિઃશુલ્ક મહેંદી મૂકવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બાળાઓના હાથ ઉપર મહેંદી મૂકવા માટે શાળાના આચાર્યો અને શિક્ષકોએ પણ સારો સાથ સહકાર આપ્યો હતો અને સાથે જ બાળાઓના હાથમાં મહેંદી મૂકવામાં આવતા જ બાળાઓ પણ ખુશખુશાલ જોવા મળી હતી અને સાચા અર્થમાં ગૌરી વ્રત કરવાનો અર્થ સાર્થક થતો હોવાનું પણ માનવામાં આવે છે. આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને બાળ વિકાસ સમિતિના ચેરમેન સુરભીબેન તમાકુવાળા, ભરૂચ નગરપાલિકાના સેનેટરી ચેરમેન હેમાલી રાણા, વોર્ડ નંબર 11ના નગરસેવક ચિરાગ ભટ્ટ તેમજ જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી માને તેમજ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જોકે ગૌરી વ્રતને લઈ બાળાઓના હાથ ઉપર મહેંદી મૂકવા માટે પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. માત્ર બાળાઓ જ નહીં પરંતુ મહેંદી મૂકનાર નારીઓમાં પણ અનેરો આનંદ અને ઉમંગ જોવા મળ્યો હતો અને પ્રથમ વખત કોઈ સેવાભાવી સંસ્થા દ્વારા બાળાઓનો ગૌરી વ્રત પ્રત્યે ઉત્સાહ ઉમંગ વધારવા માટેની પહેલ પણ આવકારદાયક માનવામાં આવે છે. આવતીકાલથી ગૌરી વ્રતનો તહેવાર શરૂ થાય છે. ગૌરી વ્રત કરતી તમામ બાળાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન મહાદેવને માતા પાર્વતી તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે. સાથે સાથે આજે જનહિતાર ટ્રસ્ટે આજે આવતીકાલથી જે ગૌરી વ્રત શરૂ થાય છે એ નિમિત્તે નવાડેરા સ્કૂલમાં અંદાજિત 50થી વધુ બાળાઓને મહેંદી મૂકવાનો કાર્યક્રમ ગોઠવેલો છે. એમાં એમની ક્લાસમાં જ જે જનહિતાર ટ્રસ્ટ જે બ્યુટી પાર્લરની મહેંદીના ક્લાસ ચલાવે છે એ જ ક્લાસની બહેનો 20 જેટલી બહેનો આજે આ શાળાની બધી બાળકોને ફ્રીમાં મહેંદી મૂકી આપવાની છે. ખરેખર જનહિતા ટ્રસ્ટ સમાજ સેવા માટે ખૂબ સારું કાર્ય કરે છે. હંમેશા કંઈક નવું લઈને આવે છે અને સમાજને પ્રેરણા આપે છે. કાયમ આવા કાર્યો કરતા રહો અને સમાજને ઉપયોગી બનો એવી અભ્યર્થના. ભરૂચ નગરપાલિકાના વિપક્ષીઓએ ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય અને પાલિકાના ચીફ ઓફિસરને સફાઈ મુદ્દે રજૂઆત કરી હતી. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સતત સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસમાં શંકાસ્પદ લક્ષણો સાથે 31 જેટલા કેસો સામે આવ્યા છે, જ્યારે 17 બાળકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ભરૂચમાં આવો કોઈ કેસ સામે આવ્યો નથી, પરંતુ પાણી પહેલા પાળ બાંધવી જરૂરી બનતી હોય છે. નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહીમ કલકલ સહિતના સભ્યો દ્વારા આરોગ્ય વિભાગના અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી વહેલી તકે ચાંદીપુરા વાયરસ સામે એક્શન પ્લાન બનાવવા તેમજ જિલ્લાના તમામ વિસ્તારોનો સર્વે કરવામાં આવે, દવાઓનો છંટકાવ કરી કોઈપણ બાળક બીમાર જણાય તો તેને તાવ આવતો હોય અથવા તો કોઈ પણ બીમારી હોય તો તેનો ઈલાજ કરવાની રજૂઆત કરી છે. તેમજ જિલ્લા અને શહેરમાં ચાલતા આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ મૂકવામાં આવે સહિત રજૂઆત કરી વાયરસ સામે જનજાગૃતિના કાર્યક્રમો જિલ્લાભરમાં કરાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો સતત વધી રહ્યા છે. 35થી વધુ હાલમાં કેસો નોંધાયા છે. 50%થી વધુ મૃત્યુઆંક નોંધાયા છે. ત્યારે કહી શકાય કે હાલમાં ભરૂચના અંદર આપણા સૌની સદનસીબી છે કે
એક પણ કેસ નોંધાયો નથી, એટલે હાલમાં રાહત છે. પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા, આરોગ્ય શાખા દ્વારા, નગરપાલિકા દ્વારા પાણી આવતા પહેલાં પાળ બાંધવી જરૂરી છે. તેના ભાગરૂપે નગરપાલિકાના વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે તાત્કાલિક ધોરણે તમામ આરોગ્ય જે શાખાઓ છે, આરોગ્ય ખાતું છે, ત્યાં તાત્કાલિક સેવા ઊભી કરવી જોઈએ. એના લક્ષણો દેખાય કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ બાળકોને, તો ત્યાં તેને એના બ્લડ સેમ્પલ લેવાથી લઈને તેને કઈ રીતે આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ તેની ભાગરૂપે તાત્કાલિક આરોગ્ય ખાતું સતર્ક રહે તેની માટે આજરોજ અમે અહીંયા રજૂઆત કરેલી છે. આ બાબતે જિલ્લા આરોગ્ય કેન્દ્ર GS દુલેરાએ પણ જણાવ્યું હતું કે વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ કેટલીક તકેદારીના પગલાં લોકોએ ભરવા જોઈએ. કેમ કે બાળકોને લાંબી બાયના કપડાં પહેરાવવા જોઈએ, સાથે રાત્રે સૂતી વેળાએ જો મચ્છરનો ઉપદ્રવ હોય તેવી જગ્યાએ મચ્છરદાનીમાં બાળકોને સૂડાવવું જોઈએ. તદુપરાંત જો વધુ પડતો તાવ રહેતો હોય તો તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોને બતાવીને તેનું માર્ગદર્શન મેળવવા માટે પણ અપીલ કરી છે. હું ડૉક્ટર JS દુલેરા, ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. હાલ ચાંદીપુરા વાયરસના જે અન્ય જિલ્લાઓમાં કેસ નોંધાઈ રહ્યા છે, તો ભરૂચની જનતાને હું આ બાબતે અપીલ કરવા માંગુ છું કે બિનજરૂરી ગભરાઈ જવાની જરૂર નથી. થોડી સાવધાની રાખીએ કે જેથી કરીને આપણે આ રોગચાળાથી બચી શકીએ એમ છીએ. બાળકોને ખાસ કરીને લાંબી બાયના કપડાં પહેરાવવા જોઈએ, મચ્છરો અને માખીઓથી એને બચાવવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી જંતુનાશક દવાવાળી મચ્છરદાનીમાં બાળકોને ઊંઘાડીએ, અને જો કોઈને સખત તાવ અને મગજના કોઈ પણ લક્ષણો, દાખલા તરીકે ખેંચ આવવી કે અર્ધ બેભાન અવસ્થા જેવું થવું, તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા મારી જાહેર જનતાને અનુરોધ છે. ભરૂચમાં નાગનગરના મિલનના વિડિયો સાથે બાઇકમાંથી પણ સાપનું રેસ્ક્યુ કરાયું હતું. ભરૂચના કોટ પારસીવાડ નજીક નર્મદા નદીના કાંઠે રહેણાંક વિસ્તાર નજીક જ વરસતા વરસાદમાં નાગ અને નાગણના મિલન અંગેના વિડિયો સામે આવ્યા છે, અને આ દ્રશ્યો જોવા માટે લોકો પણ ઉમટ્યા હતા. મિલનના દ્રશ્યો લોકોએ મોબાઈલમાં પણ કેદ કર્યા છે. એવું કહેવાય છે કે નાગ અને નાગણના આવા મિલનના દ્રશ્યો ઉપર સફેદ કપડું નાખવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની પણ માન્યતાઓ રહી છે. અંકલેશ્વર પંથકમાં બાઇક ચાલકની મોંઘી દોઢ બાઇકમાં કંઈક જીવાત હોય તેવું લાગતા બાઇક ચાલકે સ્ટીયરિંગ પર સાપે ડોક્યું કર્યું હતું તેવું લાગતા જીવદયા પ્રેમીને જાણ કરતા, જેના પગલે જીવદયા પ્રેમીએ મોંઘી દોટ બાઇકમાંથી સાપનું રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ સફળતા મળી હતી. નાગ પાંચમ સુધી સાપ સરીસૂપો નીકળવાનું યથાવત રહેતું હોય છે, અને વરસાદના કારણે જમીન ભીની થવાથી જમીનના દરોમાં રહેલા સરીસૂપો બહાર આવતા હોવાનું પણ માનવામાં આવે છે. ભરૂચ નગરપાલિકાના સુરતના લીગલ વેસ્ટના કોન્ટ્રાક્ટરને અંકલેશ્વર પ્રાંત અધિકારીએ 73AA જમીન પ્લાન્ટના ભંગાણ માટે 1,52,000 દંડ ફટકાર્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા માંડવા ડમ્પિંગ સાઇટની જમીન ઉપરથી તારીખ 1/5/2021 થી 21/3/2022 સમયગાળા માટે ઓપરેશન અને મેન્ટેનન્સ ઓફ સેગ્રીગેશન ટ્રોમેનલ ફોર ડમ્પ કરવાના કામે સુરતના કોન્ટ્રાક્ટર DH પટેલને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, અને તેઓએ અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામના ખાતા નંબર 170 સર્વે નંબર 4 ક્ષેત્રફળ 068-29 વાળી મીટરવાળી જમીનને નિયંત્રિત સત્તા પ્રકાર 73AA હોય જેની સક્ષમ અધિકારીની મંજૂરી વગર તબદીલી થઈ શકે નહીં, તેમ છતાંય DH પટેલ દ્વારા નિયમોને નેવે મૂકી મંજૂરી મેળવ્યા વિના ભાડેથી જમીન રાખી હોવાના પ્રકરણમાં ભરૂચના જાગૃત નાગરિક દ્વારા ભરૂચ કલેક્ટર સમક્ષ ફરિયાદ કરતા મામલો અંકલેશ્વર SDM અને જમીન મહેસૂલ કાયદાની કલમ 73AA નિયંત્રિત સત્તા પ્રકારની હોય જે પરવાનગી સિવાય ભારે આપી શકાય નહીં અને શરત ભંગની કાર્યવાહી કરવા રિપોર્ટ મોકલવામાં આવતા સમગ્ર મામલો અંકલેશ્વર SDMની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે ધારદાર દલીલ વકીલ અશ્વિન ખંભાતાએ કરી હતી, અને પુરાવાને ધ્યાને રાખી 73AA ભંગ બદલ લેન્ડ રેવન્યુ કોડની કલમ 73AA ભંગ બદલ યોગ્ય નિર્ણય કરવા દાદ માંગતા જંત્રી મુજબ કોન્ટ્રાક્ટર DH પટેલને 1,52,142 દંડ ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર પંથકમાં પતિનું મિત્રની પત્ની સાથે આડા સંબંધની શંકાએ પત્ની અને પિયરિયાઓને પતિ અને તેના માતા પિતાને ટીપી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદી આક્ષેપ કર્યો છે કે હું મારા ધંધા ઉપર હતો અને રાત્રે મારા ઘરે પરત આવતા મારી પત્ની
ગાળાગાળી કર્યા બાદ પત્ની ફરિયાદી પતિને કહેવા લાગેલ કે તું બીજી સાથે આડા સંબંધમાં છે. તેમ કહી બોલાચાલી બાદ ફરિયાદીની પત્ની એક સંતાનને લઈ તેના પિયર જાઉં છું તેમ કહી ઘરમાંથી નીકળી ગયા હતા. અને ફરિયાદી પણ બીજા એક સંતાનને લઈ વડોદરા બહેનના ઘરે જતા રહ્યા હતા. જે 12/7/2024 રોજ ફરિયાદી તેના પરિવાર સાથે ઘરે પરત અંકલેશ્વર આવતા ફરિયાદીએ પત્નીનું પૂછ્યું હતું કે તું ઘરમાં કેવી રીતે આવી, તાળું મારેલું હતું. તો પત્નીએ કહેલ કે રસોડામાં દરવાજો ખોલી અંદર આવેલ. ત્યારબાદ ફરિયાદીની પત્ની સાથે બોલાચાલી થતાં ફરિયાદીની પત્નીએ તેના ભાઈ જિજ્ઞેશ તથા અન્ય લોકોને ફોન મારફતે ઘરે બોલાવેલ, જેમાં ફરિયાદીનો સાળો પણ આવી ગયો હતો અને તેની સાથે અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને 7 લોકો આવી ગયા હતા. પત્નીના ભાઈએ ફરિયાદીને કહ્યું હતું કે તું તૃપ્તિ સાથે આડા સંબંધ કેમ રાખે છે, તેમ કહેવા લાગતા ફરિયાદીએ પણ કહેલ કે તમે ખોટા શક વહેમ રાખો છો. તેમ કહેતા તમામ લોકોએ ઉશ્કેરે જઈ ફરિયાદી તથા ફરિયાદીની માતા પિતા સાથે મારામારી કરતા ફરિયાદી સહિત ઇજાગ્રસ્ત માતા પિતાને જયાબેન મોદી હોસ્પિટલમાં સારવારથી ખસેડ્યા હતા. ઇજાગ્રસ્ત ફરિયાદીનું નિવેદનના આધારે પત્ની સહિત 7 લોકો સામે નવા કાયદા મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. ભરૂચ જિલ્લામાં જય પાર્વતી વ્રતનો પ્રારંભ થતા શિવ મંદિરમાં વ્રત કરતી કુંવારિકાઓ ઉભરાઈ હતી. ભરૂચમાં અષાઢ સુદ 13 ને શુક્રવારથી જય પાર્વતી વ્રતનો પ્રારંભ થયો હતો. આ વ્રત કુંવારી બહેનો સારા પતિની પ્રાપ્તિ માટે કરતી હોવાનું માનવામાં આવે છે. એક લોકવાયકા પ્રમાણે આ વ્રત માતા સીતાએ પણ કર્યું હતું અને ત્યારથી જ આ વ્રત કરવાની પરંપરા યથાવત રહી છે, જે આજે જય પાર્વતી વ્રતનો પણ પ્રારંભ થયો હતો. જય પાર્વતી વ્રત અપરિણીત મહિલાઓ પોતાનો ઈચ્છિત વર મેળવવા માટે રાખે છે અને વ્રત રાખવાથી અવિવાહિત કન્યાઓને ઈચ્છિત જીવનસાથી મળે છે અને સારા પરિણામ પણ મળે છે. એક દંતકથા અનુસાર દેવ પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખ્યું હતું. જયા પાર્વતી વ્રતનું પાલન કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે અને ધાર્મિક માન્યતા છે કે આ દિવસે દેવી પાર્વતીની પૂજા કરવાથી પારિવારિક જીવનમાં ખુશીઓ આવે છે અને સંતાન સુખ થાય છે. એવું પણ કહેવાય છે કે આ વ્રત પૂર્ણ ભક્તિ સાથે કરે છે તેના દાંપત્ય જીવનમાં ખુશીનો વાસ રહે છે. જય પાર્વતી વ્રત 5 દિવસ સુધી કરવાનું હોય છે અને આ વ્રતમાં કુંવારી બહેનો 5 દિવસ સુધી મોડું જમીને પણ કરે છે. આખો દિવસ મોડું જમવું હોય છે અને નિયમ પ્રમાણે એક ટાઈમ જ જમવાનું હોય છે. આ વ્રતમાં કુંવારી બહેનોએ શંકર પાર્વતીનું પૂજન કરવા માટે સવારથી જ શિવ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ગૌરી એ દેવી પાર્વતીનું નામ જ છે. નાની બાળાઓ ગોરમાનું પૂજન કરીને 5 દિવસ અલુણા એટલે કે મીઠા વગરના ભોજન સાથે વ્રત રાખતી હોય છે અને આ વ્રત દીકરીઓ સારા વળની પ્રાપ્તિ અને સુખ શાંતિ માટે રાખતી હોય છે. મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયા પાર્વતી વ્રત કરે છે, જેમાં તે શિવ પાર્વતીની આરાધના કરી અખંડ સૌભાગ્યવતીની કામના કરે છે. આજથી ગૌરી વ્રત જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થતા અંકલેશ્વરના વિવિધ શિવાલય મંદિરોમાં પણ કુંવારિકાઓએ શિવજી અને ગૌરમાનું પૂજન અર્ચન કર્યું હતું. દૂધ જળ બિલીપત્ર અર્પણ કર્યા હતા અને આરાધનામાં મગ્ન બન્યા હતા. જંબુસરના કહાન ગામે સ્કૂલ બસ અડી ઉઠા નાસભાગ મચી ગઈ હતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહનવા ગામે બંગલા વગા વિસ્તારમાં સ્કૂલ બસ સવારે બાળકોને મુવાલ સ્કૂલમાં છોડી ખાલી ગાડી પરત આવી હતી ત્યારે ગાડીને બંગલા વગા સરકારી સ્કૂલના ગેટ સામે જગ્યામાં મૂકી હતી. ત્યારે જ ઓટોમેટિક શોર્ટ સર્કિટના કારણે બસમાં ભયંકર આગ લાગી હતી. જોતજોતામાં સ્કૂલ બસમાં આગ ભયંકર લપેટમાં આવી ગઈ હતી. ગાડી ભસ્મીભૂત થઈ જતા ફાયર બ્રિગેડને મદદ લેવામાં આવી હતી. ફાયર બંબાએ પણ ઘટનાસ્થળે દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવામાં પ્રયાસ કર્યા હતા. આ ગાડીમાં જ્યારે બાળકો ભરી મોબાઈલ સ્કૂલમાં જતા હતા ત્યારે આવી આગ લાગી હોત તો મોટી જાનહાનિ થઈ હોત તો તેના જવાબદાર કોણ, માટે આ સ્કૂલ સંચાલક તથા ગાડી માલિકની ગંભીર બેદરકારી પણ જોવા મળી હતી. માટે આ એક નોંધપાત્ર બાબત હોય આવી દરેક બસના સંચાલકને પણ ધ્યાન દોરવાની જરૂર છે અને બસમાં પણ સેફટીના સાધનો રાખવા જરૂરી છે. પરંતુ હાલ તો સ્કૂલ બસમાં ભયંકર આગ લાગતા વાલીઓની ચિંતા વધી ગઈ છે. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ડાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે, જે નવીપુર પાસે ઓપન થઈ છે.
અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પિઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ, સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી કોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH 48, ભરૂચ. ભારતીય સંસ્કૃતિની પરંપરા ભૂલાય, ગૌરી વ્રતમાં પણ હવે તૈયાર જવારાની ભારે બોલબાલા. ભરૂચમાં બાળાઓએ જવારાનું સ્થાપન કરી વ્રતનો પ્રારંભ કર્યો. ભરૂચ નગરપાલિકાના સુરતના લીગસી વેચના કોન્ટ્રાક્ટર અને અંકલેશ્વર પ્રાંત અધિકારીએ 73AA જમીનના ભંગ બદલ 13,52,000 દંડ ફટકાર્યો. ભરૂચ નગરપાલિકાના વિપક્ષીઓએ ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય અને પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી. અંકલેશ્વર પંથકમાં પત્નીનું મિત્રની પત્ની સાથે આડા સંબંધની શંકાએ મારામારી, પત્ની સહિત 7 લોકો સામે ફરિયાદ દાખલ. 4 દીકરીઓ કેમ પેદા કરી કહી પત્નીને મારધૂર કરનાર પતિને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો. અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.